नानी दमन शहर में जलाराम खमण के सामने अल्जास चेंबर नाम की जर्जरित इमारत को गिराने के लिए दमन म्यूनिसिपल काउंसिल के चीफ ऑफिसर ने इसके केयर टेकर को नोटिस भेजा है। डीएमसी सीओ ने इस जर्जरित इमारत को 15 दिनों के भीतर गिराने के निर्देश दिए हैं। मालूम हो कि अल्जास चेंबर कभी भी जमीन दोज हो सकती है। इस इमारत की हालत इतनी खस्ता है कि यदि इसका जल्द डिमोलिशन नहीं किया गया तो यह अचानक धराशाही होने की दशा में यह अपने आसपास गजब ढा सकती है। कई सालों से यह जर्जरित इमारत यूं ही पड़ी है जिसमें कोई रहता नहीं है। लोगों का कहना है कि इस इमारत को सुरक्षित तरीके से जल्द नहीं हटाया गया तो यह इसी बरसात में धराशाही हो सकती है। ऐसी सूरत में जान माल का नुकसान हुआ तो जिम्मेदार कौन होगा? मैं अल्जास चेंबर की बाजू में रहूँ छू। मैंने 2008 में तकलीफ है कारण के दर वर्षे એનું મટીરિયલ પડે છે તો મારા ઘરના છાપરા પર જ પડે છે। મારી 2 વાર તો મારી નાની છોકરી બચી ગઈ છે। મેં માલિકને ઘણીવાર કહી છું કે પણ એ લોકો કંઈ એક્શન લેતા નથી। ગવર્મેન્ટમાં એપ્લિકેશન બી આપેલી છે અને એ લોકો બી કંઈ એક્શન નથી લીધું। એટલે મેં એ લોકોને જણાવ્યું કે મને ગમે તેમ તને આનું શોર્ટઆઉટ કર્યો। માલિકને એમ બી કીધું કે તમે ખાલી આવજનો છે એટલે સહી ગયા છે એટલે ટીવી તોડી પાડો તો અમને કંઈ તકલીફ નહીં પડે, પણ માલિક બી નથી કરતો। હવે આજે હમણાં સલીમભાઈ મહેમાને લઈ લીધી છે, તે લોકો બી કંઈ એક્શન લેવા કરતા કે પ્રશાસનને કે અમે એપ્લિકેશન આપીને કંઈ છૂટું કરીએ એમ કહેતા છે। હવે જો કંઈ પ્રશાસન જો કંઈ આગળ વધીને કંઈ કરતા હોય ને જમીન દોષ કલાક થાય તો અમને સારું થાય। આટલું મને મહેરબાની કે અમારા બાલ બચ્ચા બચી જાય। તમારું ઘર કઈ તરફ છે સર? આજ મારું છે। અચ્છા, તમારી દુકાન? હા મારી છે।